कृतिका, अमे ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોથમીર પરોઠા બનાવીશું, તો ચાલો જોઈએ। તો સામગ્રીમાં જોઈશે, 2 કપ મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, લોટને મેં ચાળીને લીધો છે અને આ લોટનું માપ મેં મેઝરમેન્ટના કપથી 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। 1 કપ કોથમીર લીધી છે, કોથમીરને મેં ઝીણી સમારીને લીધી છે અને કોથમીરનું માપ તમે થોડું ઘણું વધ ઓછું કરી શકો છો। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન મેં હળદર લીધી છે અને 2 ટેબલસ્પૂન દહીં લીધું છે મીઠું સ્વાદ પ્રમાણે અને 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે લોટને, આપણે જે વાસણમાં લોટ બાંધવાનો હોય તેની અંદર લોટ લઈ લેવાનો। મેં આ લોટને એક વાસણની અંદર લીધો છે। હવે આપણે એની અંદર આ કોથમીર એડ કરીશું। ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। દહીં એડ કરીશું અને જે આપણે 3 ટેબલસ્પૂન તેલ લીધું છે તેની અંદરથી આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ લોટની અંદર એડ કરીશું। હવે આપણે આ બધું જ હાથથી બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને નોર્મલ જે આપણે સોફ્ટ પરાઠાનો જે લોટ બાંધીએ છે એ રીતે લોટ બાંધી લઈશું। તો આપણો આ લોટ બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવામાં મારે આ 1 કપમાંથી 1/4 કપ જેટલું પાણી બચી ગયું છે। હવે આપણે આની ઉપર થોડુંક તેલ એડ કરીશું અને લોટને થોડોક મસળી લઈશું। તો આપણો આ લોટ રેડી છે, ઉપરથી આપણે થોડુંક તેલ આ રીતે લગાવી દઈશું અને આ લોટને આપણે જે પરોઠાનો લોટ બાંધીએ છે એ રીતે પરોઠા જેવો લોટ બાંધવાનો છે, સોફ્ટ લોટ। અને હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે આ રીતે જ મૂકી રાખીશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટમાંથી નાના નાના લૂઆ કરી લઈશું। તમને જેટલી સાઈઝના પરોઠા જોઈતા હોય એ પ્રમાણે તમે નાના નાના લૂઆ કરી લો। આ રીતે આપણે લૂઆ તૈયાર કરી લઈએ। હવે આપણે પરોઠા વણી લઈએ। તો આપણે એક લૂઆને આ રીતે લોટવાળો કરી લઈશું। અને હવે તેને વણી લઈએ। આ રીતે નાની સાઈઝની રોટલી વણાઈ એ રીતનું વણી લઈએ, પછી આપણે થોડુંક તેલ લગાવીશું અને આ રીતે અડધી રોટલીને વાળીશું। ફરીથી એની ઉપર આ રીતે મૂકીશું, ફરીથી આ રીતે વાળીશું અને આમ કરીને આપણે આ રીતે ચોરસ બોક્સમાં આને વાળીશું। તમે આની જગ્યાએ તમે કોઈ પણ શેપમાં પરોઠાને વણી શકો છો। મેં આ પડવાળા બનાવવા છે તો મેં આ રીતે ચોરસમાં એને બંધ કરીને આ રીતે ચોરસમાં વાળ્યું છે। હવે આપણે ફરીથી થોડો કોરો લોટ લઈશું અને પરોઠાને આપણે આ શેપમાં વણી લઈએ। ચોરસ વણવા માટે તમારે અહીંયા આટલે વેલણ મૂકીને આમ ખેંચી લેવાનું
आ रीते अटले मूकीने आ रीते खेंची लेवानुं। तो चारे बाजुमां ए रीते खेंचवाथी सरस चौरसमां परोठो मणाई जशे। तो आपणो आ एक परोठो मणाईने रेडी छे। हवे आपणे एक तवाने गरम करी लईए, गैस ऑन करीने तवाने गरम करी लईए। तो तवो आपणो गरम थई गयो छे। तो हवे आपणे परोठाने आ रीते हाथमां लईने जे बाजुमां आपणे वणी छे એ ભાગને આપણે નીચેની સાઈડમાં જવા દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને એને થોડુંક એક સાઈડમાં શેકાવા દઈશું ત્યાં સુધી આપણે બીજો પરોઠો આ જ રીતે વણી લઈએ। તો હવે આપણે ફેવરી દઈએ, આ એક સાઈડમાં થોડુંક શેકાઈ ગયું છે તો હવે જે સાઈડમાં શેકાયું છે ત્યાં આપણે થોડુંક તેલ લગાવીશું। તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટર લઈ શકો। હવે બીજી સાઈડમાં આપણે ફેવરી દઈએ, બંને સાઈડમાં આપણે આ રીતે તેલ અથવા બટર લગાવીને એને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। અને આ રીતે થોડુંક પ્રેસ કરતું રહેવાનું। તો આપણો આ પરોઠો રેડી થઈ ગયો છે। હું આ જ પ્રમાણે બાકીના બધા જ પરોઠાને શેકીને રેડી કરી લઉં છું। તો રેડી છે આપણા કોથમીર પરોઠા। આ પરોઠાને મેં ચા સાથે સર્વ કર્યા છે। તમે આ પરોઠાને દહીં સાથે, કાં તો દહીંના રાયતા સાથે, કાં તો અથાણા સાથે સર્વ કરી શકો છો। અને આ પરોઠા બનવામાં 15-20 મિનિટનો ટાઈમ લાગે છે અને આટલી સામગ્રીમાંથી આપણે 11 જેટલા પરોઠા રેડી કરી શકીએ છીએ। આઈ હોપ તમને મારી રેસીપી પસંદ આવી હશે। મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।